નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આપ સૌના ઉજ્જવલ ભવિષ્યની શુભ મંગલ કામના સહાઓ. એક ગાયત્રી મહામંત્ર દ્વારા આજના દિવ્ય પ્રજ્ઞાચિંતનમાં જઈએ. આજનું દિવ્ય પ્રજ્ઞાચિંતન છે, જીવનને પ્રકાશિત કરનારું છે અધ્યાત્મ. 21 નવેમ્બર 2020 પ્રજ્ઞા અભિયાનમાં દિવ્ય ચિંતન આવ્યું છે, તેનું દિવ્ય ચિંતન કરીએ. તે પહેલા એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જીવનને પ્રકાશિત કરનારું છે અધ્યાત્મ. એમાં જીવન અને જગત વિશે જોઈએ. સૃષ્ટિમાં અનેક પ્રકારના આનંદદાયક પદાર્થો છે, પરંતુ તે જળ હોવાને કારણે કોઈને કોઈ જાતના સુખ દુઃખ આપી શકતા નથી. આત્માની ચેતના જ્યારે પદાર્થોની સાથે ભળી જાય છે, ત્યારે તે પદાર્થમાં રસ પેદા થાય છે અને ત્યારે તે સુખદાયક બની જાય છે. આ સંસારમાં અનેક સુંદર દ્રશ્ય પદાર્થ હોયા જ છે, પરંતુ જો પોતાની આંખો જતી રહે, દેખાય નહીં, તો સૃષ્ટિના બધા જ પદાર્થો અદ્રશ્ય થઈ જશે. સર્વત્ર અંધકાર જ અંધકાર છવાયેલો દેખાશે. દ્રશ્ય પદાર્થોની સમગ્ર સુંદરતા નષ્ટ થઈ જશે. પક્ષીઓનો કલરવ, મેઘ ગર્જના, મધુર ભાષણ, પ્રેમાલાપ, બાળકોની કાલીઘેલી વાણી, ગાયન, વાદ્ય, પ્રવચન વગેરે ઘણું બધું સાંભળવા યોગ્ય આ સંસારમાં આયાત છે, પરંતુ એ બધું ત્યાં સુધી જ છે જ્યાં સુધી પોતાના કાનોમાં ચૈતન્ય તત્વ જાગૃત છે. જો કાનોની સજીવતા જતી રહે, તો આ બધી શબ્દ ધારા સમાપ્ત થઈ જશે. ત્યારે સર્વત્ર નિરવતાનું જ સામ્રાજ્ય દેખાશે. જીવનમાં કોઈ રોગ થઈ જાય, તો પછી સંસારના સ્વાદિષ્ટ પદાર્થોમાં શું વિશેષતા રહી જશે? શરીરમાં સાધારણ રોગ થતા પીડા અને પરેશાનીઓનું ઠેકાણું રહેતું નથી. પોતાની અંગત વિશેષતાઓને કારણે વ્યક્તિ જે લોકોનું પ્રિય પાત્ર હોય છે, તેઓ જ એ વિશેષતાઓને નષ્ટ થઈ જતા ઉપેક્ષા કરવા લાગે છે, શત્રુ બની જાય છે. બાળક જ્યાં સુધી માતા પાસેથી દૂધ તથા જીવન ધારણ કરવાની સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે એની પર નિર્ભર રહે છે, ત્યાં સુધી તેને ખૂબ જ પ્રેમ કરે છે. પરંતુ જ્યારે તે જ માતા વૃદ્ધ થઈ જાય છે, બાળકો જવાન બાળકો માટે કંઈ લાભદાયક નથી રહેતી, ત્યારે દીકરાનો વ્યવહાર આપોઆપ જ બદલાઈ જાય છે. જીવન તત્વનું મહત્વ છે. સંસ્કૃતમાં એક ઉક્તિ છે જેનો અર્થ છે, દૈવ પણ દુર્બળ માટે ઘાતક સાબિત થાય છે. જેનું જેટલું બળ છે, જીવન છે, પ્રાણ છે, તેના એટલા જ સહાયકો અને પ્રશંસકો હોય છે. જ્યારે તેમાં ઘટાડો શરૂ થાય છે, ત્યારે પોતાનાઓ પણ પારકા બનવા લાગે છે અને મિત્રો પણ શત્રુનું રૂપ ધારણ કરવા લાગે છે. યુદ્ધ ક્ષેત્રમાં ઘાયલ થયેલા અનેક અર્ધમૃત સૈનિકોની આંખો કાગડાઓ કાઢી લે છે અને શિયાળ તેમનું પેટ ચીરીને આંતરડા ખેંચતા ફરે છે. જીવતો મનુષ્ય જે કીડીઓને પગેથી કચડતો રહે છે, મર્યા પછી તે જ કીડીઓ તેના શરીરને ચૂંથી ચૂંથીને ખાવા લાગે છે. આ બધી વાતો એ બતાવે છે કે જ્યાં સુધી જીવન તત્વોની પ્રચુરતા હોય છે, ત્યાં સુધી જ સંસારના પદાર્થો ઉપયોગી, અનુકૂળ તથા સહાયક સાબિત થાય છે. જ્યાં પ્રાણ ઘટ્યો, ત્યારે સ્થિતિ બદલાવા લાગે છે અને શક્તિ ક્ષીણ થતાં બધું જ પ્રતિકૂળ થઈ જાય છે. જે અગ્નિ મનુષ્યની જીવનભર સેવા સહાયતા કરતી હતી, ભોજન બનાવવાનું કામ, ઠંડી દૂર કરવાનું કામ, પ્રકાશ આપવાનું કામ, એવા કેટલાય પ્રયોજનોમાં જીવન સંગીની બનીને જેમ મદદરૂપ રહી હતી, તે જ અગ્નિ શરીર મૃત્યુ પામતા બાળી નાખવા માટે ચિત્તાની જ્વાળાઓના રૂપમાં સળગવા લાગે છે. નોકર વૃદ્ધ થતાં જ નોકરીમાંથી હટાવી દેવામાં આવે છે. ગરડો બળદ કસાઈખાને પોતાની ગરદન કપાવવા માટે વિવશ થઈ જાય છે. જેટલું ગંભીરતાથી વિચારવામાં આવે, એટલી જ વાસ્તવિકતા સાબિત થાય છે.
કે પોતાની આંતરિક જીવન શક્તિ દ્વારા જ વિભિન્ન પદાર્થો ઉપર દબાણ નાખીને તેને ચમકદાર બનાવે, નહીતર તે બધા પદાર્થો સ્વાભાવિકપણે કુરૂપ જ છે, કોલસો કાળો, કુરૂપ અને નિસ્તેજ છે. પરંતુ જ્યારે તે અગ્નિના સંપર્કમાં આવે છે ત્યારે તે પણ તેજ અને ઉષ્ણતાથી ભરપૂર અગ્નિ જેવો દેખાવા લાગે છે. આત્મા જ અગ્નિ છે, તે જે પદાર્થની સાથે જેટલા અંશે ભળેલો રહે છે તે એટલો જ પ્રિય પાત્ર તથા હિતકારી બની જાય છે. આત્માનો સંબંધ જે પદાર્થમાં જેટલો શિથિલ બની જશે તે એટલો જ વ્યર્થ, અપ્રિય તથા અનુપયોગી લાગવા લાગશે. આકર્ષણ પોતાનામાં છે. જે મકાન, મિલકત, હવેલી, મોટરગાડી, ધન, ઘરેણા, ઘોડા, ગાયો પ્રત્યે આપણી પોતાની જે મમતા છે, મોહ છે, માલિકીની અનુભૂતિ છે, તે બધું જ પ્રિય લાગવા લાગે છે. એની સુરક્ષા તથા સુંદરતા માટે સતત ધ્યાન રાખવામાં આવે છે અને એની ઉપર ગર્વ પણ કરવામાં આવે છે. પરંતુ જો આ વસ્તુઓ વેચાઈ જાય તો એમના પ્રત્યે ઉપેક્ષા થઈ જાય છે. કોઈ બીજાના અધિકારમાં ગયા પછી ભલે ને તે આપણી આંખો સામે રહે, પહેલા જ્યાં હતી ત્યાં જ ભલે ને રહે, પરંતુ તેના પ્રત્યે કોઈ આપણને આકર્ષણ રહેતું નથી. આવું કેમ થયું? જો વસ્તુઓ જ પ્રત્યે પ્રેમ હોત તો તે પારકી થવા છતાં પણ પહેલાની જેમ જ આપણને પ્રિય લાગત. આ પ્રેમ અને ઉપેક્ષામાં ફક્ત આત્મભાવનું જ અંતર હોય છે. આત્મા પોતાને પ્રેમ કરે છે. જે વસ્તુમાં આત્માનો પ્રેમ ઝળકે છે, પોતાના પણાનો અનુભવ થાય છે, કેવળ તે જ પ્રિય લાગે છે. પાડોશીનું સુંદર બાળક પણ પોતાના માટે કોઈ મૂલ્ય નથી ધરાવતું, પરંતુ પોતાનું કુરૂપ બાળક પણ પોતાને પ્રાણપ્રિય લાગે છે. પોતાના ગુણહીન સ્વજનો પણ પારકા ગુણવાન વ્યક્તિઓ કરતાં વધારે મહત્વપૂર્ણ તથા ગુણવાન લાગે છે. પદાર્થ હોય કે વ્યક્તિ, બધાને પ્રિય અપ્રિય લાગવું તે તેમની વિશેષતાઓ પર નહીં, પોતાની મમતા અને આત્મીયતા પર નિર્ભર છે. સંસારમાં બધું થતું રહે છે, બધું જ હયાત છે, પરંતુ પોતાને સારું તે જ લાગશે જેમાં પોતાની અભિરુચિ હશે. અનંત આત્મબળ અને અધ્યાત્મ. આ સંસારમાં ખરેખર કોઈ વસ્તુ ન તો આકર્ષક છે કે ન તો સુંદર. અહીં બધું જડ પંચતત્વોને આધીન છે, સાવ નિર્જીવ, નિષ્ઠુર અને નિસાર છે. પ્રિયમાં પ્રિય કેવળ આત્મા છે. આત્માની આભા જ પોતાનો વિસ્તાર જ્યાં જ્યાં કરે છે ત્યાં ત્યાં જ પ્રિયતા, મધુરતા, સુંદરતા અને સરસતાનો અનુભવ થાય છે. આત્મા જેટલો બળવાન હોય છે એટલા જ પ્રમાણમાં બીજા પદાર્થો કે પ્રાણીઓ પોતાના માટે ઉપયોગી તથા સહાયક રહે છે. આ વાસ્તવિકતા સત્યથી નિતાંત પરિપૂર્ણ છે. મોટા ભાગે સૌ કોઈ તેને જાણે છે. પરંતુ કેવું આશ્ચર્ય છે કે જાણવા છતાં પણ બધા અજાણ છે. આત્માના મહત્વને આજે ભૂલી બેઠા છે અને પદાર્થોની પાછળ પાગલ બની અને ફરે છે. વસ્તુઓ, વ્યક્તિઓ અને પરિસ્થિતિઓને પોતાના સુખ દુઃખનું કારણ માનવામાં આવે છે. તેને બદલવા કે સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ શું ક્યારેય હું વિચાર્યું છે કે પોતાની આંતરિક સ્થિતિમાં હેરફેર કર્યા વગર બાહ્ય પરિવર્તન માટે, કેવળ પોતાની આંતરિક સ્થિતિમાં હેરફેર કર્યા વગર બાહ્ય પરિવર્તન આપણા માટે કેવી રીતે ઈચ્છિત પરિણામો પેદા કરી શકશે? આ કુરૂપ સંસારમાં સુંદરતા ક્યાં છે? જો સૌંદર્ય અજસ્ત્રનું દર્શન કરવું હોય, તો પોતાના અંતરાત્મામાં સૌંદર્ય અનુભૂતિનો વિકાસ કરવો પડશે. એ પરિવર્તનની સાથે જ દરેક વસ્તુ સુંદર દેખાવા લાગશે. આ નિર્જીવ, નિષ્પાપ, નિષ્ઠુર દુનિયામાં પ્રેમ ક્યાં છે? જો પ્રેમની તરસ હોય તો પોતાના આત્મામાં ભરેલા પ્રેમને, અમૃતને ચારે બાજુ વિખેરવા પડશે. તેના છાંટા જ્યાં જ્યાં પડશે ત્યાં બધું જ પ્રેમાસ્પદ દેખાવા લાગશે. આપણે નિર્ધન કેમ રહીએ? પોતાના સીમિત ધનને જ પોતાનું માનવાને બદલે
આ ધરતીની સમગ્ર સંપદાને આપણા બાપ દાદાની પરમાત્માની મિલકત કેમ ન માની? આપણે મિત્રો પુત્રો સ્વજનોના અભાવ કેમ અનુભવ કરીએ? આ સમગ્ર વસુધાને કુટુંબ કેમ ના માનીએ? આપણે અસહાય તથા દુર્બળ કેમ રહીએ? પોતાના આત્મામાં ભરેલા અનંત બળને જ વિકસિત કેમ ના કરીએ? આ વિકાસ જેટલો અગ્રગામી થશે એટલા જ પ્રમાણમાં સંસાર આપણા માટે વધુમાં વધુ સહાયક તથા ઉપયોગી પ્રતીત થવા લાગશે. પોતાની અંદર ઘણું બધું ભર્યું છે, ઘણું બધું નહીં બધું જ છે. બહાર તો માત્ર અંદરની છાયા જ છે. જે અંદરના ઘણા બધાને બધાને જ શોધવું, સમજવું, સુધારવું, બનાવવું અને વધારવું એ જ સાચું અધ્યાત્મ છે. અધ્યાત્મનું મહત્વ અનંત છે. જે કંઈ આ સંસારમાં સુખ શાંતિ સૌંદર્ય સહયોગ મધુર પ્રિય લાભ સંતોષ આનંદ તથા જે ઉલ્લાસ દેખાય છે તે બધું આપણી અંદરના તત્વનું જ છાયા દર્શન છે. છાયાની પાછળ ના ભાગતા આપણે ઉદગમનો આશ્રય ગ્રહણ કરીએ એ જ સાચા અધ્યાત્મનો સંદેશ છે. પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્યજી વાંગ્મય ઉપાસના સમર્પણ યોગ પાના નંબર 10.6-10.9 માંથી આ સંકલિત સંપાદિત કરવામાં આવ્યું છે, જે 21 નવેમ્બર 2020 રોજ પાક્ષિક પ્રજ્ઞા અભિયાનમાં આવેલું છે. જીવનને પ્રકાશિત કરનારું છે અધ્યાત્મ. જો આ સાચું અધ્યાત્મ પ્રજ્ઞા અભિયાનનું સાચું અધ્યાત્મ આપણે પ્રાપ્ત કરીએ તો ચોક્કસ પ્રજ્ઞાવાન બની સંસારના ઉદ્ધાર માટે પોતાના ઉદ્ધાર માટે આપણે સહભાગી બની શકીએ છીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય ગુરુદેવ.